નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. ચૂંટણીનો સમય, ભૂતકાળની વાતો કરીએ તો લગભગ ચૂંટણીની ચર્ચા બધી જ જગ્યાએ થતી હતી, પરંતુ એ ચર્ચાના મુદ્દાઓ ન્યૂઝ પેપરમાં આવેલી હેડલાઇનના અથવા તો તેના અલગ અલગ સમાચારની હેડલાઇન ઉપર જે હતા એની ચર્ચા થતી હતી. સમય બદલાયો ત્યારબાદ ચર્ચાઓ ચાલી કે ટેલિવિઝનની અંદર જેટલી ન્યૂઝ ચેનલ્સ છે એની અંદર કયા કયા મુદ્દાઓ લેવાયા, કયા કયા પ્રાઇમ ટાઈમમાં સબ્જેક્ટ હતા એની ઉપર લોકોની ચર્ચા ચાલે. પરંતુ જેમ જેમ સમય બદલાયો, ટેકનોલોજીનો જેમ જેમ લોકો વધુ ઉપયોગ કરતા થયા, મોબાઈલ લોકોના સરળતાથી જે પ્રમાણે લોકોના હાથમાં આવી ગયા અને તેનો ઉપયોગ વધતો ગયો, એમ આજની તારીખમાં હવે રાજકારણની ચર્ચા હોય કે બીજા સામાજિક પ્રશ્નોની ચર્ચા હોય, એવા સમયે જેટલો પ્રભાવ ભૂતકાળમાં ન્યૂઝ પેપર્સનો હતો, ન્યૂઝ ચેનલ્સનો હતો, એટલો જ પ્રભાવ આજની તારીખમાં ન્યૂઝ પોર્ટલનો પણ છે. બહુ નિખાલસપણે આજે આ ચર્ચા અમારે અહીંયા કરવી છે. કારણ કે આમ જોવા જાઓ તો એકબીજાના કદાચ હરીફ કહેવાય, પરંતુ ગુજરાત ન્યૂઝ GTPL હાલ હંમેશા એવો ટ્રાય કરે છે કે જે ટ્રેન્ડિંગ સબ્જેક્ટ છે એને કોઈ પણ જાતના બાયસ ટોનમાં મૂક્યા વગર સીધા સીધા લોકો સમક્ષે મૂકવા જોઈએ. અને એમાં વિષયની ચર્ચા કરવા માટે પણ અમે એવા જ લોકોને બોલાવીએ છીએ કે જે આવા ક્ષેત્રની અંદર સીધા સંકળાયેલા હોય અને એક એચિવર હોય. અમારી સાથે હાજર છે અત્યારે આ જ વિષયની ચર્ચા કરવા માટે કે ચૂંટણીમાં ન્યૂઝ પોર્ટલ ખૂબ જ જાણીતા એવા બે ચહેરા અને એવા બે બેનર. ગુજરાતના લગભગ દરેક લોકો આ બે ચહેરાને અને ખાસ કરીને આ બે બેનરને જાણે છે. સૌથી પહેલાં પરિચય કરાવું દેવાંશી જોશી, જેઓ જમાવટ જે પોર્ટલ છે તેના સંચાલક છે, તેના ફાઉન્ડર છે, અને ભરત ગઢવી એવો ફાઉન્ડર છે વાત ગુજરાતી ન્યૂઝ પોર્ટલના. આ બંનેનું સ્વાગત છે. થેન્ક યુ દેવાંશીજી. પહેલો સવાલ મારો આપને એ કે મેં પહેલા કીધું એ પ્રમાણે કે ન્યૂઝ પેપરને ફોલો કરીને ચર્ચા, ત્યારબાદ ન્યૂઝ ચેનલ્સના સબ્જેક્ટને લઈને ચર્ચા, અને હવે ન્યૂઝ પોર્ટલમાં અલગ અલગ જે વિષયો આવ્યા, આપે જે જે લોકો સુધી મૂક્યા એની ચર્ચા, અને ખાસ કરીને કયા ન્યૂઝ પોર્ટલમાં શું આવ્યું એની ચર્ચાને કેવી રીતે બતાવ્યું એની ચર્ચા. આ ન્યૂઝ પોર્ટલના વર્લ્ડની અંદર આપે બહુ જ ઓછા સમયની અંદર એક સારું પરફોર્મ કરી રહ્યા છો, લોકો આપને ફોલો કરી રહ્યા છે, આપને સાંભળી રહ્યા છે, અને ક્યાંક ક્યાંક એવી પણ જગ્યા જોવા મળે છે કે જ્યાં આપ એસ્ટાબ્લિશ થાવ છો અને આપની વાત લોકો માની પણ રહ્યા છે. મારો સીધો સવાલ, ન્યૂઝ પોર્ટલ આટલા બધા ચેનલ્સની કોમ્પિટિશનની વચ્ચે એક પોર્ટલ તરીકે પોતાની જાતને એસ્ટાબ્લિશ કરવી કેટલું ટફ? શોર્ટમાં મને એવું લાગે છે કે બહુ સરળ છે. ન્યૂઝ ચેનલનો આખો રસ્તો અલગ છે, અને તમે જ્યારે પોર્ટલ શરૂ કરો છો અથવા સોશિયલ મીડિયા પર પોતાનો અવાજ બનો છો ત્યારે ગુજરાતમાં સ્પર્ધા બહુ જ ઓછી છે, અને સ્પર્ધા બહુ જ ઓછી છે, સામે આખો રસ્તો તમારો છે, તો બહુ સરળતાથી બધું થતું હોય છે. બસ ખાલી તમારા આશય શુદ્ધ હોય, તમે બહુ જ પ્રામાણિકતાથી પોતાની વાત મૂકતા હો, અને પોતાના કરતા પણ એવા સામાન્ય માણસોનો અવાજ બનતા હોય જેના સુધી મીડિયા એટલા ઉપર પહોંચી ગયું, એટલા ઊંચે પહોંચ્યું કે જે નીચેના નાના નાના મુદ્દાઓ છે એ બહુ દૂર રહી ગયા. એટલે નાના માણસની મોટી વાતો જ્યારે પહોંચે છે ત્યારે માધ્યમ સરળતાથી સ્વીકાર્ય બની જાય છે. ઓકે, બરાબર. સેમ ક્વેશ્ચન, કેટલું ટફ? કે પછી દેવાંશીજીએ કીધું એક પ્રમાણે આપ પણ કે બહુ ઈઝી હતું, ઓપન હતું અને કરી લીધું. બિલકુલ, એક તો સમયની કોઈ લિમિટ નથી, અને મેઇન વસ્તુ એ છે કે ભાઈ આ વસ્તુ એવી છે કે તમારી કોઈ ટાઈમની ડ્યુરેશનની કોઈ પેલી ઝંઝટ નથી. એક ફિક્સ છે કે ભાઈ સમય કોઈ વ્યક્તિ છે અને કોઈ કન્ટેન્ટ ફિક્સ કોઈ ચેનલ ના માધ્યમથી કદાચ જોવું હશે તો ફિક્સ સમય હશે એની પાસે, ભાઈ 7:30 એને ટીવી સામે બેસી જવું. કદાચ એની વાત હવે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની અનુકૂળતા એ પોતાને જ્યારે સમય ત્યારે કદાચ જોઈ શકે છે, એટલે એ બહુ સરળ થઈ ગયું છે. અને લોકોને કદાચ આ નેચરલ જેટલી વસ્તુ છે એની સાથે કનેક્ટ લોકો વધારે થાય છે એવું લાગે છે. આની અંદર જે વાત કરીને આપણે બહુ સરસ વાત કરી, મને એવું લાગે છે કે આની અંદર થોડાક હજી આપણે અંદર જઈએ કે ન્યૂઝની અંદર જયારે વાત આવે ને ત્યારે વિશ્વસનીયતાની વાત આવે છે. વિશ્વસનીયતાની વાતની અંદર લોકો બેનર ઉપર પહેલા એક સમયે ખૂબ જ વિશ્વાસ કરતા હતા કે આ ન્યૂઝ પેપરમાં આવ્યું હોય તો બહુ ફેક્ટ હશે, પ્રોપર હશે, બિલકુલ ટ્રાન્સપરન્ટ હશે. ન્યૂઝ ચેનલની વાત આવી ત્યારે પણ ધીરે ધીરે અમુક ન્યૂઝ ચેનલ્સે પોતાની એક એવી ઇમેજ બનાવી કે આ ન્યૂઝ ચેનલમાં આવ્યા છે તો આ ન્યૂઝ ચેનલની વાત છે, એ બિલકુલ ટ્રાન્સપરન્ટ છે અને બિલકુલ ફેક્ટ છે. સેમ આવી જ વાત અથવા તો આવો જ સામનો કદાચ આવી ચેલેન્જીસ પોર્ટલમાં પણ આવે છે.
નહીં, ડેફિનેટલી આવે છે, અને હવે તો ખાસ આવી રહી છે, કેમ કે અત્યારે કેવું છે કે ફેક્ટ ચેક ના નામ પર બે બાજુ બે વિચારધારાના લોકો ચોક્કસ ન્યૂઝ ની કથિત ફેક્ટ ન્યૂઝ ના નામ પર, એ લોકો મને એવું લાગે છે કે ફેક્ટ ચેક કરવાના નામ પર ફેક ન્યૂઝ ફેલાવતા હોય છે, અને બંને બાજુથી આ થાય છે. કેમ કે પત્રકારત્વ પણ હવે વૈચારિક યુદ્ધ બની ગયું છે. પત્રકારત્વ હવે નિષ્પક્ષ પત્રકારત્વ એટલે એને ગાળની જેમ જોવામાં આવે છે, એમ કે નહીં નહીં એવું તો હોય જ નહીં. તમે સામાન્ય માણસ પણ એવું માને છે કે તમે જાઓ બૂમ લઈને તો એવું પૂછે કે તમે કઈ પાર્ટીમાંથી આવ્યા, તો એના માટે બહુ સરળ થઈ ગયું છે, ભરોસો નથી મૂકી શકતા. અને મને એવું લાગે છે કે લોકશાહી ત્યાં સુધી કોઈ દિવસ ખતરામાં ન આવે જ્યાં સુધી સામાન્ય માણસ પ્રશ્નો પૂછતો હોય. એ જરૂરી નથી કે પછી એ ચેનલમાં પૂછે છે, પોર્ટલમાં પૂછે, કોઈ પણ માધ્યમથી કોઈ પણ રીતે બોલે છે, અને એ જ્યાં સુધી બોલે છે ત્યાં સુધી લોકશાહી અડીખમ છે, એને કશું જ નથી થવાનું. એટલે આ બંને વચ્ચે સૌથી અઘરું છે વિશ્વસનીય રહેવું તમારું, અને વિશ્વસનીય તમે પોતે છો એના માટે નહીં, સામે વાળાનું એવું માનવું કે તમે ક્રેડિબલ છો અને તમે તમારા પર ભરોસો કરી શકે છે. તો મને એવું લાગે છે કે આ એક સમય એવો ચાલી રહ્યો છે કે જ્યાં બધાના ભરોસા પર એક પ્રશ્ન છે, અને એ પ્રશ્ન બહુ સ્વાભાવિક છે. પત્રકારો પણ પ્રશ્નોથી ઉપર ન હોવા જોઈએ, એમને પણ પૂછાવવું જ જોઈએ કે તમે જે બોલી રહ્યા છો, તમે જે કહી રહ્યા છો એ કેટલું ઓથેન્ટિક છે, એની તથ્યતા સત્યતા બધા પર વાત થવી જોઈએ. પણ સૌથી અઘરું એ છે કે તમારું ચોક્કસ માણસ કે જે ચોક્કસ ફ્રેમમાં બેઠું છે, એને આમ જ કરી દીધું છે, એ નથી સમજવા માંગતું, એ તમને ક્યાંથી ક્રેડિબલ માનશે? એ તો એવું જ ઈચ્છે કે એ જે ઈચ્છી રહ્યું છે એ તમે બોલો, અને એ તમે નથી બોલતા તો બંને બાજુ, એ જમણી બાજુ છે કે ડાબી બાજુ, કશો જ ફરક નથી. એ બધા લોકો પોતાના બહુ સીમિત દાયરામાં છે. એ લોકો એવી અપેક્ષા રાખે છે કે તમે એ જ બોલો જે એમને સાંભળવું છે, અને એમને સાંભળવું છે તમે નથી બોલતા તો તમને ક્રેડિબલ નથી માનતા. તો મને એવું લાગે છે કે અમુક સોશિયલ મીડિયાના માધ્યમોના સર્ટિફિકેટથી પત્રકાર દૂર રહે, પોતાની જાતને બહુ જ પ્રામાણિકતાથી પ્રમાણપત્ર આપે કે હું કેટલું ક્રેડિબલ કે કેટલી સાચી કે ખોટી, તો તમારી ક્રેડિબિલિટી જળવાઈ રહે છે. પરંતુ ક્યાંક વાત એ પણ થાય છે કે જે પ્રમાણે અલગ અલગ સોશિયલ મીડિયા ઉપર જે પ્રકારે આ રીતે અલગ અલગ ન્યૂઝ પોર્ટલ્સ કે અલગ અલગ પોતાના બેનર લઈને આવે છે, તો પ્રશ્ન પૂછવાનો પરવાનો એ ક્યાંક અનેકો લોકો પાસે આવી ગયો છે, એટલે પણ સવાલો ઉભા થાય છે. કારણ કે જે જાય છે બધા કહે છે કે હા હું તો પ્રશ્ન પૂછીશ, હું તો પૂછીશ. તો આ પ્રશ્ન પૂછવાનો પરવાનો જે આમ બિલકુલ ઈઝી વેમાં આવી ગયું છે એવું લાગે છે. હા, એટલે એના એના બે ત્રણ દ્રષ્ટિકોણ છે. એક આપણે જે કહીએ છીએ કે અતિની ગતિ ના હોય, કોઈ પણ વસ્તુમાં જયારે અતિ થાય ત્યારે એ, આજે કેવું છે કે કોઈ પણ તાલુકામાં કોઈ પણ વ્યક્તિ પોતાનું સોશિયલ મીડિયા પેજ ચલાવે છે, અને એ સોશિયલ મીડિયા પેજ જરૂરી નથી કે ખરેખર પત્રકારત્વ માટે ચલાવતા હોય. એટલે તાલુકાનો પત્રકાર પણ 500 રૂપિયાનો તોડ કરે છે તો એ વધારે ચર્ચામાં આવે છે. એ સોશિયલ મીડિયાથી એને લીધા હોય, કમિશનરની પ્રેસ કોન્ફરન્સમાં તમે જાઓ તો ઘણા બધા, એટલે બનાસકાંઠા કે રાજકોટમાં જાઓ તો ઘરે ઘરે પત્રકાર છે એવું કહેવાય ત્યાં, અને બધા આ લોકો આ રીતે જ કરે છે. પણ આમાં એના બે ત્રણ દ્રષ્ટિકોણ છે કે એ 500 રૂપિયા ખાસ તો એટલે ચર્ચામાં આવે છે કેમ કે કોઈ નાના માણસ કે નાના વેપારી પાસેથી લેવામાં આવે છે. આપણે એ વિષય પર બહુ જ ઓછી ચર્ચા કરીએ છીએ કે ન્યૂઝ ચેનલ કે પેપરના માલિકોએ પોતાની ફાઇલો પાસ કરાવવા માટે સરકાર પાસેથી કેટલા રૂપિયાનું શું સેટ કર્યું, એમણે પોતાની ફાઇલો કેવી રીતે પાસ કરાવી, કઈ ન્યૂઝ દબાવી, કઈ ન્યૂઝ ચલાવી, પણ એટલું મોટા લેવલ પર હોય છે કે કોઈ દિવસ ચર્ચામાં નથી આવતું. બંને વાત સાચી છે. કોઈ ઉપરના લોકો ખોટું કરે છે એટલે નીચેના માણસને ખોટું કરવાનો પરવાનો નથી જ મળતો, પણ જ્યાં સુધી આને એક ચોક્કસ ધારા ધોરણમાં નહીં લાવવામાં આવે, કેમ કે મને એવું લાગે છે કે બધા કોન્ટેન્ટ ક્રિએટર છે અલ્ટિમેટલી. એ તમે યુટ્યુબ પર બનાવો છો, તમે પોતાની વેબસાઇટ પર બનાવો છો, તમે ચેનલમાં છો તો તમે ટીવી જર્નલિસ્ટ છો, તમે પેપરમાં છો તો પ્રિન્ટ જર્નલિસ્ટ છો, પણ ડિજિટલ જર્નલિસ્ટ એવું તો કશું હોતું નથી. ત્યાં અલ્ટિમેટલી હું યુટ્યુબ પર કરું છું તો યુટ્યુબર છું, મારી એપ પર કશું બનાવું છું તો હું કોન્ટેન્ટ ક્રિએટર છું. હું મેં જર્નલિઝમ કર્યું એટલે હું મારી જાતને પત્રકાર એવું કહી દઈશ, પણ એ આખી ડેફિનેશન બહુ લાંબી થઈ ગઈ છે અને એટલી વિશાળ વ્યાખ્યા છે. ત્યાં દરેક માણસ આવે છે, એ કંઈક અલગ જ પ્રકારનું પત્રકારત્વ કરે છે, અને એ પત્રકારત્વ કરે છે કે કેમ એ બહુ મોટો પ્રશ્ન છે. બધાની પોતપોતાની વ્યાખ્યાઓ છે. તો અતિની ગતિ ના હોય, પણ આ એકદમ શરૂઆત છે સર, એટલે મને એવું લાગે છે કે આનો એક ફેઝ આવશે. આપણે હજુ આપણા હાથમાં નવું નવું આવ્યું છે આ બધું, એટલે બધા માણસો બધું કરી રહ્યા છે. એક સંતૃપ્ત અવસ્થામાં પહોંચ્યા પછી બધું સારું થશે ધીરે ધીરે, અને ઘણા બધા લોકો એ હથિયારનું
સદુપયોગ કરતા શીખશે, જે મોટા ભાગે અત્યારે હું માનું છું કે 70% દુરુપયોગ થઈ રહ્યો છે અને એના કારણે ક્રેડિબિલિટી પર પ્રશ્ન થશે. આજ 70% દુરુપયોગ છે એની જ વાત હું કરીશ આપની પાસે દેવાંશી. હું આગળ આવું છું. સેમ ક્વેશ્ચન ભરતજી આપને પણ પૂછું છું કે જી બધા જ લોકો પ્રશ્ન પૂછે છે, પ્રશ્ન પૂછવાનો પરવાનો આવી ગયો છે, એના કારણે ક્યાંક ક્રેડિબિલિટી ઉપર સવાલ થાય છે ખરો? જે પોર્ટલ્સ આવે છે બધા એની ઉપર એનો સામનો તમારે પણ બિલકુલ. કરવો પડે. બિલકુલ સાચી વાત છે, કારણ કે સામે લોકો પણ એટલા જ સામે હોશિયાર થઈ ગયા છે, જે કદાચ કોઈ વ્યક્તિ એને સવાલ પૂછવા જાય તો કદાચ એને સામે સવાલ કરે છે. આના પ્રશ્નમાં જેટલી તટસ્થા હોય છે તેના કરતા ક્યારેક એવું બને સામેની વ્યક્તિની પ્રશ્નમાં તટસ્થા વધુ હોય છે, અને આ બંને જે સમન્વય થાય છે ત્યાંથી જ કદાચ ખબર પડી જતી હોય છે કે આમાં સાચી વસ્તુ શું છે. અને આપે જે રીતે કીધું એમાં બિલકુલ સાચી વાત છે કે ભાઈ અત્યારે 20 લોકો એક સામાન્ય પ્રેસ કોન્ફરન્સ હોય તો આયોજન કરવું હોય તો અત્યારે વિશાળ આયોજન કરવું પડે એવી સ્થિતિ છે, કારણ કે એટલા બધા પ્લેટફોર્મ એમાં વધી ગયેલા છે. અને એમાં થાય છે એવું, બેને જે રીતે વાત કરી કે રાજકોટમાં, તો બહુ સાચી વાત છે કે ભાઈ અમારે રાજકોટમાં તો કદાચ લાંબુ લિસ્ટ કરવું પડે કે ભાઈ અને એને પત્રકારો. અને આપ બંનેને બહુ સારો અનુભવ હશે, કારણ કે આપ બંને બંને સાઈડથી જોયું છે. આપ લોકોએ ન્યૂઝ ચેનલ ન્યૂઝ પેપરમાં પણ કામ કર્યું. ભરતભાઈનો પણ જો પરિચય હોય દેવાંશી તો આપને આપી દઉં કે ભરતભાઈએ પણ ભૂતકાળમાં ન્યૂઝ ચેનલ ન્યૂઝ પેપર્સમાં કામ કરેલું છે. અને દેવાંશીને તો આપ ઓળખો જ છો બધા દર્શક મિત્રો કે તેઓ પણ ન્યૂઝ ચેનલ સાથે જોડે. તો ન્યૂઝ ચેનલ અને ન્યૂઝ પેપર વાળાના બહુ પ્રોબ્લેમ થાય છે. જયારે પહેલા જાય ને ત્યારે 4-5-10 માઇક પડ્યા હતા, અત્યારે આપે કીધું એ પ્રમાણે પ્રેસ કોન્ફરન્સ કરવા વાળાને જેને આયોજન આપ્યું હોય છે એ ડેકોરેશન વડે ટેબલ બહુ જ મોટું રાખવું પડે છે. 40-50 બૂમ તો એમનામ આવી જાય છે. બિલકુલ એવું છે, અત્યારની વાસ્તવિકતા એવી જ છે સર. યા ભરત આપ વાત કરતા હતા કન્ટિન્યુ કઈ. યસ, એટલે એ જે રીતે વાત કરી કે ભાઈ અત્યારે સ્થિતિ એવી છે કે ભાઈ કદાચ નાની એવી પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરવું હોય તો વિશાળ આયોજન કરવું પડે એવી સ્થિતિ છે, અને સામાન્ય વ્યક્તિને કદાચ કોઈ બૂમ લઈને જશે તો એ ગામડાના વ્યક્તિને કે છેવાડાના વ્યક્તિને કદાચ નહીં ખબર હોય કે આનું માધ્યમ કેવડું છે કે શું છે એમ. પરંતુ કદાચ એ પોતાની વાત છે એ કદાચ જો પોઝિટિવ વાત હશે કે નેગેટિવ વાત હશે, પોતાની વાત કદાચ કોઈ માધ્યમથી પહોંચાડી શકશે, પછી એ પણ સામેના વ્યક્તિ એ પણ એટલું જ જાણવું જરૂરી છે કે ભાઈ એ વાતનો એનો ઉપયોગ કઈ જગ્યાએ થઈ રહ્યો છે, કેવી રીતે થઈ રહ્યો છે. કારણ કે અત્યારે કોઈ એક્ઝામ્પલ કોઈ એક વ્યક્તિનું ઇન્ટરવ્યુ છે, એમાંથી બંને તરફથી કોઈ એક્ઝામ્પલ એક નેતાનું જ ઇન્ટરવ્યુ છે, તો એનો હરફ વ્યક્તિ એ ઇન્ટરવ્યુમાંથી નેગેટિવ વસ્તુ હશે એ પોતાના પ્લેટફોર્મ પર શેર કરશે, સામેની વ્યક્તિ છે એમાંથી પોઝિટિવ હશે એ પોતાના પ્લેટફોર્મ પર શેર કરશે. પરંતુ એ સામાન્ય લોકો એ જાણવું એટલું જરૂરી છે કે ભાઈ એની આજુબાજુ આસપાસ શું છુપાયેલું છે. આ વસ્તુ કદાચ એમાં છુપાયેલી રહી જતી હોય છે ને લોકોના માનસ ઉપર ખોટી અસર પણ જતી હોય છે, એવું પણ બની શકે. ઓકે ફાઇન, એક ક્વેશ્ચન આપ બંનેને કે નોર્મલી ન્યૂઝ ચેનલ અને ન્યૂઝ પેપર ની અંદર છે ને ક્યારે પણ ન્યૂઝ છાપામાં છપાય અથવા તો ન્યૂઝ ચેનલ ની અંદર જયારે ઓનર થતા હોય છે ત્યારે એના ફિલ્ટરની એક પ્રોસેસ હોય છે, અને એના જ કારણે કદાચ એક લોકોને ક્યાંક વિશ્વાસ હોય છે કે ભાઈ આ અહીંયા અહીંયા અહીંયાથી 1-2-4 જગ્યાએથી ગયું હશે, એડિટર પાસે પહોંચ્યું હશે અને એની અપ્રુવલ પછી એ ઓનર થયું અથવા તો પછી છાપામાં છપાયું છે. દેવાંશી, ફિલ્ટર પ્રોસેસ મને લાગે છે આ પણ એક ખૂબ જ જરૂરી છે, કારણ કે જે આવ્યું અને સીધું નાખી લીધું અને એના કારણે ઘણી વખત આ પ્રશ્નોનો સામનો અથવા ચલો વ્યુઅર મળી જાય છે, પરંતુ અગેઇન પાછો સવાલ એ આવે છે કે ફિલ્ટર થવાની પ્રોસેસ શું છે, જાણવા માંગીએ છીએ અમે લોકો. મને એવું લાગે છે કે સર ડિજિટલમાં વધારે સારી રીતે ફિલ્ટર થવાનો ચાન્સ છે, કેમ કે તમારે સૌથી પહેલા ન્યૂઝ નથી આપી દેવાના. તમે જે ભરતભાઈ સાથે વાત કરી રહ્યા હતા એમાં પણ મારે થોડું એડ કરવું છે કે એ જે થયું ને કે તમે કોઈ પણ જગ્યાએ પત્રકાર પરિષદમાં જાઓ ને પહેલા શરૂઆતમાં એક જ ટીવી ચેનલ હતી, એક પછી બીજી 4-5 ચેનલ આવી, તો જે પહેલી ચેનલ વાળા હતા એ લોકોને લાગ્યું કે અમારો તો ગરાસનો ટઈ ગયો આટલા બધા લોકો આવી ગયા મેદાનમાં. એના પછી જે 5-7 ટીવી ચેનલ હતી એમાં બીજા 20-એક લોકો ઉમેરાયા, તો પેલા 5-7 ને લાગે કે અમારો ગરાસ લૂંટાઈ ગયો. કોઈનો પણ જે પેલો અધિકાર ભાવ મનમાં આવ્યો હતો એ તો ખોવાઈ રહ્યો છે. ટીવી ચેનલના પત્રકારો અને ડિજિટલની વચ્ચે કોન્ફ્લિક્ટ. દેવાંશી 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 એક મિનિટ, આપ વાત કરી રહ્યા છો, આપ બે બેઠા છો એટલે પ્લીઝ આપ બંને પોતપોતાના પોર્ટલ વિશે નહીં, હું આપને રિપ્રેઝન્ટ કરી રહ્યો છું ઓવરઓલ જે કમ્યુનિટી છે એને. હું એના પર જ આવી રહી છું. કદાચ ફિલ્ટર આપ 1-2-3-4 કરતા હશે, પરંતુ જે સેંકડો યસ હું એમ જે ઉદાહરણ તરીકે હળવદના ગામમાં એક હળવદ બ્રેકિંગ કરીને એક ભાઈ પોતાનું સરસ સોશિયલ મીડિયા ફેસબુક પર બહુ એક્ટિવ છે અને સરસ પેજ ચલાવે છે. દ્વારકામાં એક દ્વારકા ટુડે કરીને ચાલે છે અને આવા બહુ બધા ચાલતા હશે. તો હું મારા મગજમાં જે ઉદાહરણ આવે છે આપી દઈ છું.
તો એ 3.5 લાખ લોકો ત્યાં ફોલોઅર્સ છે. આમાં થાય છે શું કે હું જે સમજુ છું એ સર કે અમદાવાદમાં બેઠેલા એટલે માં હું પણ આવી ગઈ ને મોટા ખાસા બધા લોકો આવી ગયા. અમદાવાદમાં બેસીને પત્રકારત્વ કરતા મોટા ભાગના લોકો એવું માને છે કે એક સ્ટ્રિંગર પ્રત્યે જે માનસ ટીવી ન્યૂઝ રૂમમાં હોય છે એકચ્યુઅલી ખોટું હોય છે. તમે સમજો કે સ્થાનિકતાનો સંઘર્ષ બહુ વધારે મોટો છે. એક એના પર સરસ કવિતા પણ હમણાં બહુ વાયરલ થઈ રહી છે કે સ્થાનિક જે લોકોને કામ કરવાનું છે એ લોકોને બહુ મોટો સંઘર્ષ હોય છે. ક્રેડિબિલિટી બાકીના એ જે 70% મેં તમને કહ્યું ને એ જે ઇસ્યુ થઈ રહ્યો છે, શું કામ થઈ રહ્યો છે. ફિલ્ટરની પ્રોસેસ ડિજિટલમાં વધારે છે. જે લોકો તરત વોટ્સએપ પર ફોરવર્ડ કરે છે એ લોકોમાં બધી જ પ્રકારના પત્રકારો આવી ગયા. અને વોટ્સએપ પર ફોરવર્ડ નો જમાનો આવ્યો એટલે થયું શું કે જેવો ઇનપુટ ના ગ્રુપમાં મેસેજ આવ્યો કે બ્રેકિંગ પર બેસેલા માણસને ઇનપુટ હેડે બૂમ પાડી કે ભાઈ એબીપીમાં ચાલી ગયું, તો અત્યારે કેમ નથી ચાલ્યું, ઉઠાવો ન્યૂઝ, એટલે પેલો ઉઠાવશે ત્યાં. એ પછી જોશે નહીં કે ક્યાં આવ્યું, ક્યાં ગયું, ક્યાં નહીં. આપણે આ રાજ્યના સૌથી પ્રતિષ્ઠિત અખબારો, અખબાર ક્યાં તો આ તો 24 કલાકનો સમય છે, ત્યાં આપણે ખોટા ન્યૂઝ ચાલતા જોયા છે, છપાયેલા જોયા છે. પણ એ બહુ જ રેર કેસ કરતા 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 એટલા વધ્યા કે છાપામાં આવેલા ન્યૂઝ ને જો હું મારા એનાલિસિસમાં સાંજે લેતી હોઉં તો હું એવી કોશિશ કરું કે હું ત્યાંના કલેક્ટર કે એસપી ને ફોન કરીને વેરીફાઈ કરું. એટલા માટે કેમ કે કયું સાચું, તમે સમજો જામ સાહેબના રિસન્ટ એક્ઝામ્પલ આપું. જામ સાહેબના બે પત્રો આવ્યા, તો એ બે પત્રો આવ્યા તો એ બંને પત્રો ત્યાંની પીઆર ટીમે જ આપ્યા છે, પણ છતાંય સોશિયલ મીડિયામાં કોઈ એવું ચલાવ્યું કે એક એક લેટર તો ખોટો છે તો તમે સાચી ન્યૂઝ આપી રહ્યા છો, અને લોકો તમને એવું કહે છે કે તમે ફેક ન્યૂઝ ચલાવો છો. ભાઈ આ ફેક નથી, ત્યાંની પીઆર ટીમે ઓફિશિયલ આપેલા પત્રો છે. કયું સાચું કયું ખોટું એની બહુ મોટી દ્વિધા છે. પણ આમાં વસ્તુ એ છે કે વિશ્વસનીયતા નીચે ગામડામાં બેસેલો માણસ વધારે સારી રીતે અમુક અમુક કિસ્સાઓમાં જાળવી રહ્યો છે. એ ભરતજી, મને લાગે છે એક્સક્લુઝિવ કન્ટેન્ટ એની ઉપર પણ બહુ જ સરસ વાત તમે કદાચ શેર કરી શકશો. અદેવંશી, આ વાત સાંભળવા જેવી છે ભરતજી પાસેથી. યસ ભરતભાઈ, એક્સક્લુઝિવ કન્ટેન્ટ, કારણ કે આ ક્વેશ્ચન એવો છે કે એક્સક્લુઝિવ કન્ટેન્ટ માટેની દોડ હોય છે અને એ જીદ પણ હોવી જોઈએ. જ્યારે જોવા મળ્યું છે કે ન્યૂઝ પોર્ટલની અંદર અહીંયાથી આવ્યું ફટાક દઈને ઉઠાવીને બધી જગ્યાએ એક સરખા ચાલતો છે, એક્સક્લુઝિવ કન્ટેન્ટ માટે આપ જેવા જે કોન્શિયસ રહીને જે ન્યૂઝ પોર્ટલ ચલાવો છો એ કેટલું ધ્યાન રાખો છો? કદાચ હું એવું માનું છું કે એક્સક્લુઝિવ ની હરીફાઈ કદાચ આ પ્લેટફોર્મ પર નથી હોતું એવું હું માનું છું. એને જે રીતે વાત કરી કે એક ચેનલમાં ચાલી ગયું આપણે પાછળથી તરંત ચલાવીએ, કદાચ એવી હરીફાઈ આમાં નથી. એટલે એટલા માટે જ કદાચ આપણે જોયું હશે 2 દિવસ પહેલા જ પોરબંદરના લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખભાઈ માંડવીયાનો એક વિડીયો, કદાચ એ જૂનો વિડીયો હતો ને, અત્યારે વાયરલ કરવામાં આવ્યો છે. તો એ વસ્તુ કદાચ સામાન્ય લોકોને નહીં ખબર હોય, કદાચ વોટ્સઅપ ને યુનિવર્સિટીમાં કદાચ ફોરવર્ડ કરી દેશે, સામાન્ય લોકો નહીં સમજે. કદાચ એને એવું થશે કે આ કોઈ પોરબંદર વિસ્તારમાં સભા થઈ હશે અને આ વસ્તુ બની હશે. અને કદાચ એ હરીફાઈમાં ઘણી વખત તમે જે રીતે વાત કરી તટસ્થતા, એની પૂરી જાણકારી વગર પોતાના પ્લેટફોર્મ પર કદાચ શેર કરી દે તો કદાચ લોકોના માનસ ઉપર પણ એ અસર જાય. પરંતુ એ એટલું જ જાણવું જરૂરી છે કે ભાઈ હકીકત એની પાછળ શું છે. કદાચ એ વ્યક્તિ સુધી તમે ન પહોંચી શકો તો કદાચ કમસે કમ એટલી જ એની જાણકારી આપણે મેળવી લઈએ, કઈ જગ્યાનું છે. કદાચ આ માહિતી તમે મેળવવા માટે ટ્રાય કરશો તો પણ ખ્યાલ આવી જશે કે ભાઈ હકીકતે એ જૂનો વિડીયો છે કે અત્યારનો છે એમ. ઓકે ફાઇન, મને લાગે છે કે ટાઈમ થોડોક ઓછો છે, મારે તરત જ બેક ટુ બેક તમે કીધું એ પ્રમાણે તમારે ત્યાં એવો વાંધો નથી, આપણે ગમે ત્યારે ન્યૂઝ ચાલુ કરી દો, પરંતુ મારે ટાઈમલી કંક્લુડ કરવું પડશે. એક લાસ્ટ ક્વેશ્ચન, રેગ્યુલરાઇઝ કરવામાં આવે આ ઇન્ડસ્ટ્રીને તો શું બદલાવ આવે? શું અનેકો લોકો જે ચાલુ આપે કીધું એ પ્રમાણે ઘણા બધા પોતપોતાની રીતે ચાલુ કરી દીધો છે, એમાં બદલાવ આવે, ગુણવત્તામાં સુધારો વધારો થાય ખરો? ભરતજી પહેલા આપ. બિલકુલ સર, આપણે જે વાત કરી કદાચ એની જો એ વસ્તુ કરવામાં આવે તો 100% પેલું જેમ કે ને કે ભાઈ પાણીમાં ફટકડી નાખે એટલે જે વસ્તુ ડોળ હશે નીચે બેસી જશે. કદાચ એ વસ્તુ કરવામાં આવશે તો જે સાચી વસ્તુ અને લોકોને ખબર પણ એનાથી પડશે કે ભાઈ સારી વસ્તુ ને સાચી વસ્તુ ને પોતાના માટેની કઈ વસ્તુ છે. કદાચ તો એ વસ્તુ કરવામાં આવે તો લોકો સુધી વહેલાસર પહોંચી શકશે અને સાચી માહિતી પહોંચશે, બની શકે. ઓકે ઓકે, થેન્ક યુ દેવાંશી. એટલે મને એવું લાગે છે બહુ જલ્દી થઈ જશે, એને રેગ્યુલરાઇઝ કરવા માટેની ચિંતા ચાલી રહી છે. અને બીજું કે ત્યારે નોર્મલી એવું કહેવામાં આવે છે કે ચોક્કસ આની પાછળ કોકનો હાથ છે ને કોકનું ફંડ છે, એવો પણ કદાચ તમારે આ પ્રશ્નનો સામનો કરવામાં આવ્યો હશે. હાસ તો મને તો લોકો વાતો વાતોમાં કરોડો રૂપિયા આપી ચુક્યા છે, ખરેખર કોઈ આપતું તો વસ્તુ અલગ હોત.
પણ સાચું સાચું આ પણ પ્લેટફોર્મ પર પ્લીઝ, કારણ કે ગુજરાત ન્યૂઝ ની ટેગલાઇન આપને તો ખ્યાલ જ છે, સત્યની હા સાથે. જરા અહીંયા કહેવાતું હોય તો કહી દો ને ખરેખર શું છે એમ. આમાં તો અમારે એટલું ઇઝી હોય છે કે એક તો ચેનલ શરૂ થાય તો એ લોકો માટે બહુ કમ્પલસરી થઈ જાય છે કે લોકોએ ગવર્મેન્ટ રેવન્યુ પર જ ટકી રહેવું પડે, કેમ કે એટલો બધો ખર્ચો આવી જાય. ડિજિટલમાં કોઈ ખર્ચો જ નથી, એટલે ભરતભાઈ ચલાવે એમને ખબર છે. ઘર ઘરના તમે 5 માણસો ભેગા થઈને ચલાવો તો પણ તમે બહુ સારું અર્ન કરી શકો છો. તમને જોવા વાળા દર્શકો કેટલા છે તમે સમજો, દિવસમાં 10-10 લાખ માણસ તમને ખાલી યુટ્યુબ પર જોતું હોય, ઇન્સ્ટા પર જોતું હોય, ફેસબુક પર જોતું હોય, તો એની રેવન્યુ તમને એટલી મળે અઘરું છે. જ્યારે જેમ કે મારી પાસે તો આખું એક સેટઅપ છે ચલાવવા માટે, ઓફિસ છે, કેટલા બધા લોકો કામ કરે છે, તો 15 લોકોને દર મહિને પગાર આપવાનો છે, તો ખર્ચો બહુ જ મોટો છે. પણ મને એવું લાગે છે કે ટકી જવાય છે જો તમે મનમાં એવી ક્લેરિટી સાથે ચાલો કે મારે લાંબા સમય સુધી ચાલવાનું છે, શાંતિથી ચાલવાનું છે, તો થઈ જાય. ભરતભાઈ આ સવાલ આવે છે ખરો ને બોસ, કે આટલું બિલકુલ લાંબુ ચાલે ને આટલે સુધી પહોંચ્યા, કોક તો છે પાછળ. બિલકુલ બિલકુલ આ વાત બેને જે વાત કરી એમાં સાથે હું બિલકુલ સહમત થઈશ. અને કદાચ લોકો કોઈ એક્ઝામ્પલ, એક ઇન્ટરવ્યુ સાંભળી રહ્યા છે, કોઈ એનાલિસિસ સાંભળી રહ્યા છે, તો આગળની વાત સાંભળીને સતત કોમેન્ટો મારો ચલાવશે કે ભાઈ આ તો વેચાઈ ગયેલા છે, આ પક્ષ તરફથી છે. જો નેગેટિવ આવશે તો તરત પાછી થોડી વારમાં જ કોમેન્ટ ચાલુ થઈ જશે કે ભાઈ આ વિરોધી છે, અને જો કઈ બીજું આવશે તો લોકો તરત. પરંતુ એમાં એ વસ્તુ એને પણ એટલી સમજવી ખાસી જરૂર છે. બાકી લોકો તો જે રીતે કીધું તમે એ રીતે દરરોજ સવાલનો અમે જે રીતે મારો ચલાવીએ છીએ, પણ મારો ચલાવે એમાં કોઈ પેલી વાત નથી. યસ ચલો, થેન્ક યુ સો મચ. આ જ વિષય પર આવનારા દિવસોમાં પણ આપને બોલાવતા રહીશું. અલગ અલગ વિસ્તારના સમાચાર, આ પેનેટ્રેશન બહુ જ ફાઇન છે આપનું, અને એના જ કારણે ભવિષ્યમાં પણ મને લાગે છે કે આ છુટ્ટી સમય દરમિયાન જ આપ બંનેને ફરી એકવાર જોડવાનો પ્રયત્ન કરીશું. તો દર્શક મિત્રો, આ હતી ચર્ચા આજની લોકમંચની. ફરી મળીશું આવતીકાલે એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપશો નમસ્કાર.